ઓકે વેલકમ બેક ટુ પાર્ટ ટુ ઓફ ઇન્ટરનેશનલ કન્વેન્શન્સ. આપણે આરએફઓ મેઇન્સની આજે વેલ્યુ એડિશન લેક્ચર સિરીઝમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. આપણે પાર્ટ વનની અંદર એટલે કે બ્રેક પહેલાં આપણે UNCCD, UNFCCC અને UNCBD અને તેના ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડિસ્કસ કર્યા, તેના શોર્ટકમિંગ, તેના બેનિફિટ્સ બધું આપણે અહીંયા ડિસ્કસ કર્યું છે. અને અત્યારે આપણે રિમેનિંગ ઇન્ટરનેશનલ કન્વેન્શન્સ જેમ કે સાઇટ્સ છે, CMS છે, રામસર છે વગેરે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. તો તમે જો તમારા સિલેબસમાં જોશો, સિલેબસ જનરલ સ્ટડી પેપર 3 એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટમાં ટોપિક 12માં પર્યાવરણ અને તેને લગતા વૈશ્વિક સંસ્થાઓ નામનો એક ટોપિક છે. તો તેની અંદર આપણે બીજી ઇમ્પોર્ટન્ટ જે પર્યાવરણને લગતી સંસ્થાઓ છે તે અત્યારે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. તો વિયેના કન્વેન્શન ફોર ધ પ્રોટેક્શન ઓફ ઓઝોન લેયર, વિયેના કન્વેન્શન જે ઓઝોન લેયરના પ્રોટેક્શન માટે એક વૈશ્વિક સંસ્થા રચવામાં આવી હતી 1985માં. તેનું હેડક્વાર્ટર વિયેના ખાતે મોજૂદ છે અને તે 1988માં ફોર્સમાં આવી હતી. ઇટ ઇઝ અ મલ્ટીલેટરલ એન્વાયરમેન્ટલ અગ્રીમેન્ટ એન્ડ ફ્રેમવર્ક ટુ પ્રોટેક્ટ ધ ઓઝોન લેયર. અને એમની જે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ છે, ઇટ ઇઝ હેપનિંગ એટ એવરી થ્રી યર્સ એમની જે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ છે તે મળે છે. નો લીગલી બાઇન્ડિંગ રિડક્શન ગોલ્સ ઓફ ક્લોરોફ્લોરોકાર્બન્સ વિચ વોઝ લેડ આઉટ ઇન મોન્ટ્રીયલ પ્રોટોકોલ. તો આમની જે મિકેનિઝમ છે ટુ ઇમ્પ્લિમેન્ટ ધ ફેઝિંગ આઉટ ઓફ ઓઝોન ડિપ્લેટિંગ સબસ્ટન્સીસ, તેનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તેને મોન્ટ્રીયલ પ્રોટોકોલના નામે ઓળખાઈ રહ્યું છે. તો અહીંયા આપણે વાત કરીએ છીએ ઓઝોન ડિપ્લેટિંગ સબસ્ટન્સીસ એટલે કે કાર્બન સબસ્ટન્સીસ, નાઇટ્રોજન સબસ્ટન્સીસ, ક્લોરિન, બ્રોમાઇન સબસ્ટન્સીસ અને હાઇડ્રોજન સબસ્ટન્સીસ. તો આ જે સબસ્ટન્સીસ છે એ કાં તો નેચરલ અથવા તો એન્થ્રોપોજેનિક ઓરિજિનમાંથી ઉદ્ભવે છે અને બેઝિકલી એ લોકો ઓઝોન ડિપ્લેટિંગ ઓઝોન લેયરની અંદર જે ડિપ્લેશન થાય છે તેમાં વધારો કરતા બધા તત્વો છે. બિકોઝ ઓફ ધેર કેમિકલ એન્ડ ફિઝિકલ પ્રોપર્ટીઝ દે અફેક્ટ ધ ઓઝોન લેયર, દે થીન ધ ઓઝોન લેયર ઓર દે પરફોર્મ ધ ઓઝોન હોલ ઇન ધ સ્પ્રિંગ ટાઈમ. તો કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન સબસ્ટન્સીસની અંદર આપણે જોઈએ તો કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, મિથેન એટલે કે CH4 અને નોન મિથાઇન હાઇડ્રોકાર્બન સ્પીશીસ. નાઇટ્રોજન સબસ્ટન્સીસની અંદર જોઈએ તો N2O, નાઇટ્રોજન ઓક્સાઇડ્સ. ઓકે, આમના સોર્સીસ આપણે ઓલરેડી રિવિઝન લેક્ચર્સની અંદર પ્રિલિમ્સ માટે ડિસ્કસ કર્યા હતા. જેમ કે કાર્બન ડાયોક્સાઇડ માટે મેજર સોર્સ છે ઔદ્યોગિક ચીમનીઓ અને વાહનોનો ધુમાડો. ઓકે, મિથેન માટે મેઇનલી રાઈસ પેડીઝ અને નેચરલ જોઈએ તો કેટલની એક્સક્રીટા યુરિનમાંથી. પછી નાઇટ્રોજન ઓક્સાઇડ જોઈએ તો નાઇટ્રોજન બેઝ ફર્ટિલાઇઝર્સમાંથી, કરેક્ટ. ક્લોરિન સબસ્ટન્સીસ એ ફૂલ્લી હેલોજિનેટેડ આલ્કલિન્સ છે જે ઇન્ડસ્ટ્રીયલ યુઝમાં સોલવન્ટ તરીકે વપરાય છે, પાર્શિયલી હેલોજિનેટેડ આલ્કલિન્સ. બ્રોમાઇન સબસ્ટન્સીસ જે ફૂલ્લી હેલોજિનેટેડ છે, તો આ બધા મેઇનલી ભાગ ભજવે છે ઓઝોન લેયર ડિપ્લેશનમાં. હાઇડ્રોજન સબસ્ટન્સીસની અંદર જોઈએ તો H2 અને H2O એટલે કે પાણી. તો આને બેસિકલી ઇમ્પ્લિમેન્ટ કરવા માટે મોન્ટ્રીયલ પ્રોટોકોલ છે. મોન્ટ્રીયલ પ્રોટોકોલ એ વિયેના કન્વેન્શનની હેઠળ ઓઝોન ડિપ્લેટિંગ સબસ્ટન્સીસને ફેઝ આઉટ કરવા માટેનો એક બહુ જ સક્સેસફુલ ટ્રીટી છે વિયેના કન્વેન્શન અને એની હેઠળ આવેલો મોન્ટ્રીયલ પ્રોટોકોલ. અને એ લોકો ઓલરેડી 98% ઓઝોન છે, ઓઝોન ડિપ્લેટિંગ સબસ્ટન્સીસ છે ઓલરેડી ફેઝ આઉટ કરી ચૂક્યા છે. તો 2018-19 વૈજ્ઞાનિકોએ ઓલરેડી ધેર ઇઝ અ ઓઝોન લેયર રિપારેશન ઓલરેડી હેઝ બીન પરફોર્મ, એટલે કે ઓઝોન લેયરનું જે ઓવરઓલ થીનિંગ છે તે પ્રક્રિયા ઘટી છે અને ઓઝોનના ગાબડાઓ છે તે પુરાવા લાગ્યા છે. સો ધીસ ઇઝ બિલીવ ટુ બી વન ઓફ ધ વેરી વેરી સક્સેસફુલ ટ્રીટી અંડર બેસિકલી ઇન્ટરનેશનલ કન્વેન્શન્સ. તો આ પ્રોટોકોલ છે 1987માં ફોર્સમાં આવ્યો હતો અને 197
7 કન્ટ્રીએસ તેને બેસિકલી રેટિફાઈ કર્યો છે અને મેજર ઓબ્જેક્ટિવ મોન્ટ્રીયલ પ્રોટોકોલનું છે ક્લોરોફ્લોરોકાર્બન અને હાઇડ્રોક્લોરોફ્લોરોકાર્બનને ફેઝ આઉટ કરવા તે તેનું મેજર ઓબ્જેક્ટિવ છે. આ મેજર અમેન્ડમેન્ટ્સ મોન્ટ્રીયલ પ્રોટોકોલમાં થયેલા છે, જેમાં લંડન અમેન્ડમેન્ટ 1992માં, એમાં એ લોકોએ ક્લોરોફ્લોરોકાર્બન અને મિથાઇલ ક્લોરોફોર્મને પણ ઓઝોન ડિપ્લેટિંગ સબસ્ટન્સીસમાં ઇન્ક્લુડ કર્યા હતા. ઇન્ક્લુઝન ઓફ હાઇડ્રોક્લોરોફ્લોરોકાર્બન એઝ ટ્રાન્ઝિશનલ સબસ્ટન્સીસ, એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ મિકેનિઝમ ઇન ધ ફોર્મ ઓફ મલ્ટીલેટરલ ફંડ, અને ગ્રેસ પીરિયડ આપ્યો હતો 10 વર્ષનો આર્ટિકલ 5ની અંદર પાર્ટીઝને. કોપનહેગનની અંદર મિથાઇલ બ્રોમાઇલ અને બીજા સબસ્ટન્સીસને પણ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા હતા એઝ ઓઝોન ડિપ્લેટિંગ. લાઇસન્સિંગ સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી હતી મોન્ટ્રીયલ અમેન્ડમેન્ટ વર્ષ 1997માં, બેઇજિંગ અમેન્ડમેન્ટ જે 1999માં કરવામાં આવ્યો હતો તેમાં બ્રોમોક્લોરોમિથેન એઝ કંટ્રોલ સબસ્ટન્સીસ ફોર ઇમિજિએટ ફેઝ આઉટ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો હતો, અને પ્રોડક્શન કંટ્રોલ ઓફ હાઇડ્રોક્લોરોફ્લોરોકાર્બન પણ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હતું. હવે આમાં મોન્ટ્રીયલ પ્રોટોકોલમાં એક મહત્ત્વનું અમેન્ડમેન્ટ છે, વિચ ઇઝ કિગાલી અમેન્ડમેન્ટ. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ધ કિગાલી અગ્રીમેન્ટ. તો ઓક્ટોબર 2016ની અંદર જ્યારે પાર્ટીઝની મીટિંગ થઈ હતી, મોન્ટ્રીયલ પ્રોટોકોલની જે રેટિફાઈડ પાર્ટી હતી એમની મીટિંગ થઈ હતી, તેની હેઠળ આ અમેન્ડમેન્ટ કરવામાં આવ્યું હતું, વિચ ઇઝ કિગાલી અમેન્ડમેન્ટ. ઇટ ઇઝ બેઝડ ઓન ધ પ્રિન્સિપલ ઓફ કોમન બટ ડિફરન્શિએટેડ રિસ્પોન્સિબિલિટી એન્ડ રિસ્પેક્ટિવ કેપેસિટી. આપણે ઓલરેડી બહુ બધી વાર ડિસ્કસ કર્યું છે વોટ ઇઝ કોમન બટ ડિફરન્શિએટેડ રિસ્પોન્સિબિલિટી. ઇટ ઇઝ બેઝિકલી ફેઝિંગ આઉટ ઓઝોન ડિપ્લેટિંગ સબસ્ટન્સીસ ઇઝ અ કોમન ગોલ બિટવીન ઓલ ધ નેશન્સ, બટ બેઝડ ઓન ધેર ઇકોનોમિક એન્ડ કલ્ચરલ એન્ડ સોશિયલ સ્ટેટસ એવરી કન્ટ્રી હેઝ ટુ ટેક ડિફરન્ટ બેઝિકલી ટાર્ગેટ એન્ડ રેકગ્નાઇઝ ધ ગ્રોઈંગ નીડ ઓફ ડેવલપિંગ નેશન્સ લાઈક ઇન્ડિયા. ઇન્ડિયા એન્ડ સમ ઓફ ધ ડેવલપિંગ કન્ટ્રીઝ વુડ કટ ડાઉન ધેર પ્રોડક્શન ઓર રિલીઝ ઓફ હાઇડ્રોફ્લોરોકાર્બન બાય 85% ઓફ ધ વેલ્યુઝ ઇન ધ યર 2024-6 બાય 2048. તો આ છે આપણી અંદર જે કિગાલી અમેન્ડમેન્ટની અંદર બેસિકલી કન્ટ્રીઝ છે એ લોકોને 3 ગ્રુપમાં વહેંચવામાં આવી છે, અને દરેક ગ્રુપ પ્રમાણે દરેક દેશોને જુદા જુદા ટાર્ગેટ સેટ કરવામાં આવ્યા છે. તો એની અંદર ઇન્ડિયા અને બીજી ડેવલપિંગ એટલે કે વિકાસશીલ દેશો છે તેમને 85% રિડક્શન, શેનું? હાઇડ્રોફ્લોરોકાર્બનનું. હાઇડ્રોફ્લોરોકાર્બનનું 85% રિડક્શન કરવાનું છે, અને આ અચીવ કરવાનું છે વર્ષ 2047 સુધીમાં, કરેક્ટ? તો આ પ્લાન રોલ આઉટ કરવાનું ઇન્ડિયાને પ્લાન છે 2024-26ની વચ્ચે. તો કિગાલી અમેન્ડમેન્ટ ઇટ હેઝ ડિવાઇડેડ ધ સિગ્નેટરી પાર્ટીઝ એટલે કે દેશોને 3 ગ્રુપમાં ડિવાઈડ કર્યા છે. પહેલું ગ્રુપ છે તે રીચ અને ડેવલપ ઇકોનોમીઝ લાઈક યુએસએ, યુકે એન્ડ યુરોપિયન યુનિયન કન્ટ્રીઝ, હુ વિલ સ્ટાર્ટ ટુ ફેઝ ડાઉન ધેર હાઇડ્રોફ્લોરોકાર્બન એમિશન્સ બાય 2019 એન્ડ રિડ્યુસ ઇટ ટુ 15% ઓફ 2012 લેવલ્સ બાય 2036. તો જે પહેલું ગ્રુપ છે તે રિચ અને વિકસિત દેશો જેમ કે યુએસએ, યુકે, યુરોપિયન યુનિયન, અને તે લોકોનો જે ટાર્ગેટ છે તે 15% રિડક્શનનો છે. સેના? 2012 તેમનું બેઝ યર છે. તો 2012માં જે કંઈ હાઇડ્રોફ્લોરોક્લોરોકાર્બનનું જે રિલીઝ થતું હોય તેમાં 15% રિડક્શન કરવાનું છે. આ ટાર્ગેટ એ લોકોએ 2019થી રોલ આઉટ કર્યો છે એનો પ્લાન, અને દે નીડ ટુ અચીવ ધીસ બાય ધ યર 2036. તો 2036 સુધીમાં દે વોન્ટ ટુ અચીવ ધીસ પર્ટિક્યુલર ટાર્ગેટ. બીજું જે ગ્રુપ છે એવી કન્ટ્રીનું છે જે એમર્જિંગ એટલે કે વિકસિત દેશો, વિકાસશીલ દેશો, આ ઉપર છે તે વિકસિત દેશો છે, ડેવલપ્ડ ઇકોનોમી, અને આ વિકાસશીલ દેશો છે. બીજું છે એ વિકાસશીલ દેશોનું ગ્રુપ છે લાઈક ચાઇના, બ્રાઝિલ એન્ડ સમ આફ્રિકન કન્ટ્રીઝ, હુ વિલ સ્ટાર્ટ ફેઝિંગ ડાઉન બાય 2024 એન્ડ રિડ્યુસ ઇટ ટુ 20% ઓફ ધેટ 2021 લેવલ્સ.
ઓકે આ લોકોએ 20% રિડક્શન કરવાનું છે અને આ ટાર્ગેટ ધી નીડ ટુ અચીવ બાય 2045. ત્રીજું જે ગ્રુપ છે તે કન્ઝિસ્ટ ઓફ ડેવલપિંગ ઇકોનોમીઝ એન્ડ સમ ઓફ ધ હોટેસ્ટ ક્લાઇમેટિક કન્ટ્રીઝ લાઇક ઇન્ડિયા, પાકિસ્તાન, ઈરાન, સાઉદી અરેબિયા, હુ વિલ સ્ટાર્ટ ફેઝિંગ ડાઉન હાઇડ્રોફ્લોરોકાર્બન બાય 2028 એન્ડ રિડ્યુસ ઇટ ટુ 15% ઓફ ધ 2024-26 લેવલ્સ. અને આ તેમણે અચીવ કરવાનું છે 2047 સુધીમાં. તો આ છે કિગાલી અમેન્ડમેન્ટ. તમને કદાચ મેન્સની અંદર એવો પ્રશ્ન પૂછાઈ શકે, વોટ ઇઝ કિગાલી અગ્રીમેન્ટ એન્ડ વોટ ઇઝ ધ ક્લાસિફિકેશન્સ ઓફ ધ કન્ટ્રી અંડર કિગાલી અમેન્ડમેન્ટ એન્ડ વોટ ઇઝ ધેર પ્રિસ્ક્રાઇબ ગોલ્સ ટુ અચીવ. કરેક્ટ. તો આ એના માટે તમારે આ યાદ રાખવું જરૂરી છે. લેન્ડમાર્ક ડીલ ટુ કટ ધ યુસેજ ઓફ HFC. હાઇડ્રોફ્લોરોકાર્બન વાઇડલી યુઝ. તો હાઇડ્રોફ્લોરોકાર્બનના મેજર સોર્સિસ કયા છે? તો રેફ્રિજરેટરની અંદર કૂલન્ટ તરીકે યુઝ થાય છે, એર કન્ડિશનિંગમાં, ફોર્મ્સમાં અને એરોઝોલ સ્પ્રે. આ બધા એના મેજર સોર્સિસ છે. મેજર સોર્સિસ છે HFCના હાઇડ્રોફ્લોરોકાર્બન, જેના ફેઝ આઉટની વાત કરવામાં આવી છે કિગાલી અમેન્ડમેન્ટમાં. તેના વાઇડ યુસેજ છે રેફ્રિજરેટર, એર કન્ડિશન અને એરોઝોલ સ્પ્રેઝ. ધ અગ્રીમેન્ટ હેઝ ગોટ 3 સેપરેટ પાથવેઝ, આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું. તો પહેલા ગ્રુપમાં વિકસિત દેશો, ડેવલપ્ડ ઇકોનોમી, જેમણે 15% રિડક્શન કરવાનું છે અને આ ટાર્ગેટ એમણે 2036 સુધીમાં અચીવ કરવાનું છે. બીજું ગ્રુપ જે છે વિકાસશીલ દેશો છે, જેમણે 20% રિડક્શન કરવાનું છે અને 2045-47ની અંદર એમણે આ ટાર્ગેટ અચીવ કરવાનું છે. અને ત્રીજું ઇન્ડિયા અને પાકિસ્તાન, સાઉદી અરેબિયા જેવા હોટ ક્લાઇમેટ રિજનવાળા કન્ટ્રી જે ડેવલપિંગ છે. થર્ડ ગ્રુપ, જેને આપણે ત્રીજા ગ્રુપના દેશો કહીએ છીએ, અને તેમણે 15% રિડક્શન કરવાનું છે અને આ એમણે અચીવ કરવાનું છે 2047 સુધીમાં. તો આ છે કિગાલી અમેન્ડમેન્ટ અંડર મોન્ટ્રિયલ પ્રોટોકોલ. હાઇડ્રોક્લોરોફ્લોરોકાર્બનની વાત કરીએ તો તેના મુખ્ય સોર્સ છે રેફ્રિજરેશન, એર કન્ડિશન્સ, પોલીયુરેથીન ફોર્મ્સ, મેન્યુફેક્ચરિંગમાં ફોર્મ એટલે કે જે ગાદલાની અંદર ફોર્મ ભરવામાં આવે છે, અથવા તો ઘણી જગ્યાએ નળિયાવાળા એવા મકાનો હોય છે એમાં પણ ઉપર ફોર્મ ભરવામાં આવે છે. કોલ્ડ ચેઇન સેક્ટર્સ ફોર ડેવલપિંગ કન્ટ્રીઝ એન્ડ દે આર ઓન ઇન્ક્રીઝ. કોલ્ડ ચેઇન એટલે કે કોલ્ડ સ્ટોરેજ છે, જે રેફ્રિજરેટર, મોટા મોટા ડિવાઇસ જેમ કે પોલ્ટ્રીમાં માંસ વગેરે, ઈંડા વગેરે સ્ટોર કરવા માટે જે વપરાય છે તેને કોલ્ડ ચેઇન કહેવામાં આવે છે. તેમાંથી પણ બહુ મોટા પ્રમાણમાં HCFC રિલીઝ થાય છે. તો ઇન્ડિયા સ્ટેપ્સ એન્ડ અચીવમેન્ટ ટુવર્ડ્સ ધ કિગાલી ઓર મોન્ટ્રિયલ પ્રોટોકોલ. ઇન્ડિયા હેઝ મેટ ઇટ્સ કોમ્પ્લિયન્સ ટાર્ગેટ અંડર ઓનગોઈંગ HCFC ફેઝ આઉટ. તો અત્યારે ઓલરેડી HCFCનું ફેઝ આઉટ ચાલી રહ્યું છે, હાઇડ્રોક્લોરોફ્લોરોકાર્બનનું ફેઝ આઉટ ઓલરેડી ચાલી ગયું છે. અને કિગાલી અમેન્ડમેન્ટમાં આપણે હાઇડ્રોફ્લોરોકાર્બનના ફેઝ આઉટની વાત કરીએ છીએ. તો પ્લાન્સ ટુ ફેઝ આઉટ HCFC બાય એન્ડ ઓફ 2030. કરેક્ટ. CFC કાર્બન ટેટ્રાક્લોરાઇડ, હેલોન એન્ડ મિથાઇલ બ્રોમાઇડ કમ્પ્લીટલી ફેઝડ આઉટ ફ્રોમ ઇન્ડિયા. હવે આ જે ઓઝોન ડિપ્લેટિંગ સબસ્ટન્સીસ છે, CFC કાર્બન ટેટ્રાક્લોરાઇડ, હેલોન અને મિથાઇલ બ્રોમાઇડ, એ ઓલરેડી ફેઝ આઉટ થઈ ચૂક્યા છે. તો ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ ફર્સ્ટ કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ ટુ લોન્ચ અ કોમ્પ્રિહેન્સિવ કુલિંગ એક્શન પ્લાન. આ પણ કદાચ તમારી એક્ઝામમાં મેન્સમાં પૂછાઈ શકે, ઇન્ડિયાઝ કોમ્પ્રિહેન્સિવ કુલિંગ એક્શન પ્લાન. ઓકે, ICAP પણ કહે છે એને, ICAP, ઇન્ડિયાઝ કોમ્પ્રિહેન્સિવ કુલિંગ એક્શન પ્લાન. ઓકે, તો એક્શન પ્લાન વિચ હેઝ અ લોંગ ટર્મ વિઝન ટુ એડ્રેસ ધ કુલિંગ રિક્વાયરમેન્ટ અક્રોસ વેરિયસ સેક્ટર. કુલિંગ એક્શન પ્લાન લિસ્ટ આઉટ એક્શન્સ વિચ કેન હેલ્પ રિડ્યુસ ધ કુલિંગ ડિમાન્ડ, વિચ વિલ ઓલ્સો હેલ્પ ઇન રિડ્યુસિંગ બોથ ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ એમિશન્સ ઓફ ધ ઓઝોન ડિપ્લેટિંગ સબસ્ટન્સીસ. ઇન્ડિયા ઓલ્સો પ્લેડ અ ક્રુશિયલ રોલ ઇન ધ એડોપ્ટેશન ઓફ કિગાલી અમેન્ડમેન્ટ. તો તમને એવો એનાલિટિકલ ક્વેશ્ચન મે બી મેન્સમાં કે ઇન્ટરવ્યૂમાં પૂછાઈ શકે કે વોટ ઇઝ ઇન્ડિયાઝ કોન્ટ્રીબ્યુશન ઓર વોટ ઇઝ ઇન્ડિયાઝ કોમ્પ્લિયન્સ ઓર
કોઓપરેશન ઇન ધ ઇન્ટરનેશનલ કન્વેન્શન્સ. તો તેમાં તમારે આ બધી સક્સેસફુલ જે ઇન્ડિયાએ રેટિફાઈ કર્યું છે, ઇન્ડિયા ઓલવેઝ એક બહુ જ ઉત્સાહિત દેશ રહ્યો છે ક્લીન એનર્જી અને UNFCCC હોય કે કિગાલી અમેન્ડમેન્ટ હોય કે મોન્ટ્રીયલ પ્રોટોકોલ હોય, ઇન્ડિયાએ ખૂબ જ ઉત્સાહપૂર્વક તેના જે ટાર્ગેટ્સ છે તેને પૂરા કરવા માટે સહયોગી રહ્યું છે. તો તે પણ તમે આમાં લખી શકો છો. લેન્ડમાર્ક ડીલ ટુ કટ ધ યુસેજ ઓફ HFC. તો 2-3% જે હાઇડ્રોફ્લોરોકાર્બન આવે છે તે ઇન્ડિયાના ACs એટલે હાઉસહોલ્ડ ડિવાઇસીસ લાઇક ACs, રેફ્રિજરેટર બધામાંથી આવે છે, જે 20% per annum રફતારથી વધી રહ્યું છે. ઓલ્ટરનેટિવ સચ એસ હાઇડ્રોફ્લોરો રૂફેલિન્સ આર એક્સપેન્સિવ એન્ડ વિલ હેવ અ બેરિંગ ઓન ધ કોસ્ટ સ્ટ્રક્ચર. તો આના 2 જાતના ઇમ્પ્લિકેશન્સ આવે. આપણે HFC ફેઝ આઉટ કરવું હોય તો એના ઓલ્ટરનેટમાં આપણી જોડે ક્લીન એનર્જી ઓર ક્લીન ગેસ જે છે જે છે HFO, જેને હાઇડ્રોફ્લોરો રૂફેલિન રૂલેફિન્સ પણ કહેવાય છે, કરેક્ટ? તો તેના માટે આપણી પાસે ટેકનિકલ અને ફાઇનાન્શિયલ ઇમ્પ્લિકેશન્સ ઇન્ડિયા ઉપર આવશે. તો આપણે આપણી ડિઝાઇન જે કુલિંગ ડિવાઇસીસની, રેફ્રિજરેશનની વગેરે એ રીતે ચેન્જ કરવી પડશે કે જેમાં આપણે HFCને HFOથી રિપ્લેસ કરી શકીએ. મોસ્ટ ઓફ ધ ઓલ્ટરનેટિવ ગેસીસ આર નોટ મેન્યુફેક્ચર્ડ ઇન ઇન્ડિયા, સો એના માટે આપણે ફોરેન નેશન ઉપર લાર્જલી ડિપેન્ડન્ટ છીએ. કરન્ટલી સમ ઓફ ધીઝ હેવ ગોટ પેટન્ટ રાઇટ્સ ટુ સમ વેર અરાઉન્ડ 2025. ઇન્ડિયામાં કોસ્ટ બર્ડન, મેં કહ્યું એમ ટેકનિકલ અને ફાઇનાન્શિયલ ઇમ્પ્લિકેશન્સ આવી શકે છે. ધ કોસ્ટ બર્ડન ઓલ્સો ઇન્ક્લુડ્સ 1-time કોસ્ટ ઓફ ધ પ્રોડક્ટ રીડિઝાઇન, સર્વિસિંગ ઇક્વિપમેન્ટ એન્ડ ટ્રેનિંગ ઓફ પર્સોનલ. એટલે તમારે તમારા જે ડિવાઇસીસ છે તેને રીડિઝાઇન કરવા પડે. ઇફ યુ આર ચેન્જિંગ ધ ગેસ સ્ટ્રક્ચર દેન યુ નીડ ટુ ચેન્જ યોર ડિઝાઇન્સ એઝ વેલ. હાવેવર ઇન્ડિયા પાસે ઇનફ ટાઈમ છે, કારણ કે આપણે જે કિગાલી અમેન્ડમેન્ટ છે એ 2024-26 વચ્ચે રોલ આઉટ કરવાનો છે, કરેક્ટ? એટલે ઇન્ડિયા જોડે ઇનફ અમાઉન્ટ ઓફ ટાઈમ છે ટુ રીડિઝાઇન એન્ડ સર્વિસિંગ ધ ઇક્વિપમેન્ટ એન્ડ ટુ ટ્રેન ધ પીપલ ફોર ધ સેમ. તો મિનિસ્ટ્રી ઓફ એનર્જીએ પ્રપોઝ કર્યું હતું કે ટેમ્પરેચરની લિમિટ છે જે એર કન્ડિશનમાં પબ્લિક ફેસિલિટીમાં જે ACs યુઝ થાય છે, જેમ કે ટ્રેનમાં, સ્ટેશન્સમાં, બીજી પબ્લિક પ્લેસીસમાં જે જે જગ્યાએ, એને એક લિમિટ બાંધી દીધી હતી. ધ સેન્ટર શુડ કન્ડક્ટ અ ઓડિટ ફોર પબ્લિક બિલ્ડિંગ ટુ ડિટરમાઇન વેધર દે આર સસ્ટેનેબલી ઓર સુટેબલી ડિઝાઇન્ડ ઓર નોટ, કરેક્ટ? લુકિંગ એટ સુટેબલ ઇન્સ્યુલેશન, ગ્રીન રૂફિંગ એન્ડ નેચરલ મટીરિયલ ઇઝ યુઝ એઝ અ સસ્ટેનેબલ સોલ્યુશન ટુ ધીસ પર્ટિક્યુલર પ્રોબ્લેમ. ગ્રીન રૂફિંગ એક એવો કોન્સેપ્ટ છે કે જેની અંદર તમારું મકાન જો ગરમ વિસ્તારમાં હોય તો એને ગ્રીન રૂફિંગ એટલે કે એવી રીતે એની દિવાલોને વેલો ચડાવીને કે બીજી બધી રીતે એરેશન કે ડિઝાઇન એ રીતે કરીને કરવામાં આવે છે કે જે એનર્જીનું કન્ઝમ્પશન છે એ મિનિમમ થાય અને નેચરલી જે મકાન ઠંડુ રહે. ઓકે, તો આવા કોન્સેપ્ટ. અને ગરમ જગ્યાએ હોય તો સોલાર પેનલ વગેરે મૂકી અને રિન્યુએબલ એનર્જીને યુઝ કરવામાં, લાઈક ACsમાં પણ અત્યારે ગુજરાતમાં પણ હું જોઉં છું કે ઘણી બધી જગ્યાએ આપણે સોલાર પેનલ મૂકી અને રિન્યુએબલ એનર્જી જનરેટ કરવાનો ટ્રાય કરીએ છીએ. તો ધીસ ઇઝ અ એક્ઝામ્પલ ઓફ ગ્રીન રૂફિંગ. તો જે ઘરમાંથી એમિટ થાય છે HFC, મેઇનલી ACs અને રેફ્રિજરેટરમાંથી, તો એને આપણે આ રીતે ગ્રીન રૂફિંગ અને નેચરલ મટીરિયલનો યુઝ કરી અને તેનો યુસેજ ઓછો કરી શકીએ છીએ. એલિમિનેટિંગ હાઇડ્રોફ્લોરોકાર્બન બાય 2030 વિલ ડિપેન્ડ ઓન રિડ્યુસિંગ ધ એક્વિઝિશન કોસ્ટ ઓફ ક્લીનર ટેકનોલોજી. તો અત્યારે તમે જુઓ તો સોલાર પેનલ તમે મૂકો તો એમાં ગવર્મેન્ટ બહુ બધી સબસિડીઝ આપે છે, અથવા કોઈ પણ એવી કંપની જે એનર્જી એફિશિયન્ટ થઈ જાય, ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય, એ લોકોને પણ ઇન્સેન્ટિવ્સ મળે છે. તો ગવર્મેન્ટ આવી બધી ઘણી બધી સ્કીમ સાથે આવી છે ટુ પ્રમોટ ધ યુઝ ઓફ ક્લીનર ટેકનોલોજી ફોર હાઉસહોલ્ડ કન્ઝમ્પશન, કારણ કે આનું જે મેક્સિમમ એમિશન છે જે હાઉસહોલ્ડ ડિવાઇસીસમાંથી જ થાય છે. તો અચીવમેન્ટ ઓફ મોન્ટ્રીયલ પ્રોટોકોલ, મેં કહ્યું એ પ્રમાણે મોન્ટ્રીયલ વિયેના કન્વેન્શન ઇઝ વન ઓફ ધ મેજરલી સક્સેસફુલ કન્વેન્શન સો ફાર
ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ટરનેશનલ કન્વેન્શન્સ ઓલરેડી જે હાઇડ્રોક્લોરોફ્લોરોકાર્બન છે એ ફેઝ આઉટ થઈ ગયો છે ખાસો બધો 98% જેવો, અને નેક્સ્ટ જે કિગાલી અમેન્ડમેન્ટની હેઠળ હાઇડ્રોફ્લોરોકાર્બન પણ અમેન્ડ કરવાનું, અને દેર ઇઝ ઓલરેડી જે ઓઝોન લેયર ડિપ્લેશન છે તેમાં સુધાર જોવા મળ્યો છે, તેનું જે ઓઝોનના ગાબડાઓ છે તે પુરાવા લાગ્યા છે. કરેક્ટ? તો વી હેવ લોટ ઓફ સેટેલાઇટ્સ એન્ડ થ્રુ સેટેલાઇટ ઇમેજિન એન્ડ ઓલ સાયન્ટિસ્ટ વિલ કમ ટુ નો તે ઓલરેડી એનાઉન્સ કે વિયેના કન્વેન્શને એનું જે કામ છે તે બહુ ખૂબ જ સારી રીતે કર્યું છે. તો એક બાજુ UNFCCC છે જેમાં ક્યોટો પ્રોટોકોલમાં દેર ઇઝ અ હ્યુજ લોસ, નોન બાઇન્ડિંગ પ્રોસિજર એટલી બધી નથી, બધો બહુ ટાઈમ કન્ટ્રીઝ લે છે, કન્ટ્રી જવાબદારી પણ નથી લેતી. કરેક્ટ? એની સામે મોન્ટ્રિયલ પ્રોટોકોલ એક એવું એક્ઝામ્પલ છે જે સક્સેસફુલ ટ્રીટીનું એક્ઝામ્પલ છે. તો 98% ઓફ ઓઝોન ડિપ્લેટિંગ સબસ્ટન્સીસ ઓલરેડી ફેઝ આઉટ થઈ ચૂક્યા છે. ફેઝ આઉટ ઓફ ODS લેડ ટુ સેવિંગ ઓફ 135 બિલિયન ટન્સ ઓફ કાર્બન ડાયોક્સાઇડ, વિચ ઇઝ ઇક્વિવેલેન્ટ ઓફ એટમોસ્ફિયરિક એમિશન. એન્ટાર્કટિક ઓઝોન હોલ ઇઝ નો લોંગર ઇન્ક્રીઝિંગ ઇન સાઇઝ. આ એનું મોટામાં મોટું અચીવમેન્ટ છે. કેમ એન્ટાર્કટિક? કારણ કે આર્કટિક કરતાં એન્ટાર્કટિક રિજનની અંદર જે ઓઝોન હોલ ઓર ઓઝોન થિનિંગ ઓફ ઓઝોન લેયર કે ઓઝોન હોલ ફોર્મેશન છે તે બીકોઝ ઓફ ધ પોલાર વર્ટેક્સ, બીકોઝ ઓફ ધ સ્ટ્રેટોસ્ફિયરિક ક્લાઉડ, આ પ્રક્રિયા અહીંયા વધારે ડોમિનેટિંગ છે. તો તમે સધર્ન હેમિસ્ફિયરમાં જુઓ ને તો અહીંયા જમીન પાણી એવું તમને વધારે ડિસ્ટ્રીબ્યુશન જોવા મળે છે, જ્યારે સધર્ન હેમિસ્ફિયરમાં પાણીનો ભાગ વધારે છે. એટલે જે સ્ટ્રેટોસ્ફિયરિક ક્લાઉડ જે બંધાય છે એ વધારે સ્ટ્રોંગ હોય છે, અને એના લીધે અહીંયા યુવી રેડિયેશન જે પ્રક્રિયા છે ઓઝોન ડિપ્લેશનની તે વધારે ફાસ્ટ અને વધારે ઇન્ટેન્સિટીથી થાય છે. તો આ ક્વેશ્ચન પણ તમને કદાચ ઇન્ટરવ્યૂમાં જ્યોગ્રાફી એન્વાયરમેન્ટ બંને કમ્બાઈન કરીને પૂછવું પડે. તો તમારે જે પોલાર વર્ટેક્સ છે એ અને સ્ટ્રેટોસ્ફેરિક ક્લાઉડ બિલ્ડિંગનો જે તમારો કોન્સેપ્ટ છે ફ્રોમ ધ જ્યોગ્રાફી હેઝ ટુ બી સ્ટ્રોંગ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ ટેકનિકલી. ODSનું ફેઝ આઉટ થઈ ગયું છે જે રિઝલ્ટેડ ઇન ધ ગ્લોબલ હેલ્થ બેનિફિટ ઓફ US ડોલર 1.8 ટ્રિલિયન. તો આમાંથી જે હેલ્થ ઉપર બેનિફિટ થયા છે તેનું અરાઉન્ડ કોસ્ટિંગ છે 1.8 ટ્રિલિયન US ડોલર જેટલું. તો આ પણ એક મોટું અચીવમેન્ટ છે. ઓઝોન ડિપ્લેટિંગ સબસ્ટન્સીસ ફેઝ આઉટ થયા જે અવોઇડેડ ડેમેજીસ ટુ એગ્રીકલ્ચર એન્ડ ફિશરીઝ, અને એનું કોસ્ટિંગ છે અરાઉન્ડ 460 બિલિયન US ડોલર. તો કોસ્ટ વાઇઝ પણ દેર ઇઝ અ હ્યુજ સક્સેસ ઓફ મોન્ટ્રિયલ ટ્રીટી. ODS ફેઝ આઉટ હેઝ સિગ્નિફિકન્ટલી કોન્ટ્રીબ્યુટેડ ઇન રિડ્યુસિંગ ગ્રીન હાઉસ ગેસ એમિશન. તો દેર ઇઝ અ ઓવરલેપિંગ બિટવીન ઓઝોન ડિપ્લેટિંગ સબસ્ટન્સીસ અને કેટલાક ગ્રીન હાઉસ ગેસીસ, બંને સેમ છે તો ઓટોમેટિકલી આનું એમિશન ઓછું થાય તો ગ્રીન હાઉસ ગેસીસનું એમિશન પણ ઇન્ડાયરેક્ટલી ઓછું થવાનું છે. તો આ છે સક્સેસફુલ. હવે બીજા બે કોન્સેપ્ટ છે અહીંયા વિચ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ફ્રોમ યોર મેન્સ પર્સપેક્ટિવ. તમારા મેન્સ માટે ખૂબ જ જરૂરી છે આ બે ટોપિક, રેડ અને રેડ પ્લસ. તો રેડ બેસિકલી સ્ટેન્ડ્સ ફોર રિડ્યુસિંગ એમિશન્સ ફ્રોમ ડિફોરેસ્ટેશન એન્ડ ફોરેસ્ટ ડિગ્રેડેશન. રેડ આ એક એવું ફંડ મેકેનિઝમ છે જે મેઇનલી એવા દેશોને આપવામાં આવે છે. હવે દેર ઇઝ અ ઇન્ટરનેશનલ કન્વેન્શન કોલ ઇન્ટરનેશનલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ. આનું મેઇન ઓબ્જેક્ટિવ શું છે કે સેક્ટર વાઇઝ, ગેસ વાઇઝ બધા રિપોર્ટ્સ રેડી કરવા રિગાર્ડિંગ ગ્લોબલ વોર્મિંગ એન્ડ ઓઝોન લેયર ડિપ્લેશન, કે કયો ગેસ વધારે ભાગ ભજવે છે, કયા સેક્ટરમાંથી તે મેઇનલી એમિટ થાય છે. તો એમાંથી જે આ AFLU સેક્ટર છે જેને કહેવાય છે ડિફોરેસ્ટેશન એન્ડ ફોરેસ્ટ ડિગ્રેડેશન, એટલે અધર ફોરેસ્ટ એન્ડ અધર લેન્ડ યુઝ, ઓકે, એગ્રીકલ્ચરલ ફોરેસ્ટ એન્ડ અધર લેન્ડ યુઝ, આ એક પર્ટિક્યુલર સેક્ટર છે જેમાંથી પણ બહુ બધા ગ્રીન હાઉસ ગેસીસ અને ઓઝોન ડિપ્લેટિંગ સબસ્ટન્સીસ રિલીઝ થાય છે, મેઇનલી ગ્રીન હાઉસ ગેસીસ. ઓકે, અહીંયા જોયું તમે, ઇન ઓર્ડર ટુ રિડ્યુસ એમિશન ઓફ ગ્રીન હાઉસ ગેસીસ ફ્રોમ એગ્રીકલ્ચરલ ફોરેસ્ટ એન્ડ અધર લેન્ડ યુઝ વિચ ઇઝ અકાઉન્ટિંગ 20% ઓફ ધ ગ્લોબલ એમિશન,
જે કઈ ગ્લોબલી એમિશન થયા છે એમાંથી 20% તો આપણે, કારણ કે ડિફોરેસ્ટ કરીએ છીએ, લેન્ડને ડિગ્રેડ કરીએ છીએ, એમનું કાર્બન સિંક ઘટાડીએ છીએ, ઓકે, તેમને બાળીએ છીએ, બાળવાથી પણ લાઈક દિલ્હીના સ્મોક પાછળ મેં કહ્યું હતું કે હરિયાણામાં જે ક્રોપ રેસિડ્યુ બાળે છે તેના લીધે પણ સ્મોક ફોર્મેશન થાય છે મેઇનલી શિયાળામાં, કરેક્ટ? તો એવી રીતે પણ આપણે 20% જેટલું એમિશન કરીએ છીએ. તો આને કેવી રીતે ઘટાડવું? આ એમિશન જે એગ્રીકલ્ચર, ફોરેસ્ટ એન્ડ અધર લેન્ડ યુઝમાંથી જે 20% કાર્બન ડાયોક્સાઇડ અથવા તો ગ્રીન હાઉસ ગેસીસના એમિશન થાય છે એને કેવી રીતે ઘટાડવું, એના માટે જે ફંડ આપવામાં આવે છે, ઓકે, એના માટે એવું ફંડ આપવામાં આવે છે જેના કારણે આપણે ફોરેસ્ટને રીસ્ટોર કરી શકીએ અને કાર્બન સિંક એ જે તે જગ્યાના વધારી શકીએ. તો એ જે ફંડ મેકેનિઝમ છે તેને રેડ કહેવાય છે, ઓકે. રેડ સ્ટેન્ડ્સ ફોર રિડ્યુસિંગ એમિશન ફ્રોમ ડિફોરેસ્ટેશન એન્ડ ફોરેસ્ટ ડિગ્રેડેશન. ફાઇન, રેડ સ્ટેન્ડ્સ ફોર રિડ્યુસિંગ એમિશન ફ્રોમ ડિગ્રેડેશન એન્ડ ડિફોરેસ્ટેશન એન્ડ ફોરેસ્ટ ડિગ્રેડેશન. ઇટ વોઝ ડેવલપ ઓન ધ સાઇડલાઇન ઓફ UNFCCC વિચ ફોકસ મેઇનલી ઓન ડેવલપિંગ કન્ટ્રીઝ. તો આની અંદર જે ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ છે તે વિકાસશીલ દેશોને જ આપવામાં આવે છે. તો વિકસિત દેશો ભેગા થઈને આ ભંડોળ એકઠું કરે છે અને વિકાસશીલ તથા પછાત દેશો જેની અંદર આ ખૂબ જ બધું એમિશન ગ્રીનહાઉસ ગેસીસનું થઈ રહ્યું છે ડ્યુ ટુ એગ્રીકલ્ચરલ, ફોરેસ્ટ્રી એન્ડ અધર લેન્ડ યુઝ, એ ઓછું કરવાનું આનું ઓબ્જેક્ટિવ છે. તો આવી ડેફિનેશન કદાચ પૂછાઈ શકે કે રાઇટ ડાઉન અ ડેફિનેશન ઓફ રેડ એન્ડ રેડ પ્લસ એન્ડ સ્ટેટ વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન રેડ એન્ડ રેડ પ્લસ. તો આ કદાચ તમારા 15 માર્કમાં આવો ક્વેશ્ચન આવી શકે, કરેક્ટ? તો એના જે ગ્લોબલ પાર્ટનર છે તે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એટલે કે FAO, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ UNDP, યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ UNEP, આ બધા તેના પાર્ટનર છે. સેના? રેડના. યુએન રેડ પ્રોગ્રામ, ફોરેસ્ટ કાર્બન પાર્ટનરશીપ ફેસિલિટી અને વર્લ્ડ બેંક, ઓકે. તો આ ત્રણ એને ઇમ્પ્લિમેન્ટેશન કરતા છે. વર્લ્ડ બેંક વિથ ધ પાર્ટનરશીપ ઓફ યુનાઇટેડ નેશન્સ એન્ડ ફોરેસ્ટ કાર્બન પાર્ટનરશીપ ફેસિલિટી, દે આર ઇમ્પ્લિમેન્ટિંગ રેડ. મેઇન ઇનિશિયેટિવ ટુ પ્રોવાઈડ અ સપોર્ટ ટુ કન્ટ્રીઝ રિલેટેડ ટુ રેડ, ફાઇનાન્સ બાય મલ્ટી ડોનર ટ્રસ્ટ ફંડ વેર નોર્વે ઇઝ મેઇન ડોનર. નોર્વે જે કન્ટ્રી છે તે મેઇન ડોનર છે આની અંદર. 46 પાર્ટનર કન્ટ્રીઝ અને ઓલરેડી 16 દેશોમાં આને ઇમ્પ્લિમેન્ટ કરી ચૂક્યા છીએ. વોટ ઇઝ રેડ પ્લસ? તો આનો એક એડવાન્સ ફેઝ છે જેની અંદર એવા એરિયા કે એવા દેશો જે આની આ ફંડનો ઉપયોગ કરવા માંડ્યા છે ફોરેસ્ટ રિસ્ટોરેશન ઓર લેન્ડ ફર્ટિલિટી રિસ્ટોરેશન માટે, તેવા સક્સેસફુલ એરિયાને એ લોકો ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ આપે છે. તો એક એડવાન્સ વર્ઝન છે તમારા રેડનું, જેને રેડ પ્લસ કહેવાય છે. સો ઇટ ઇઝ અ મેકેનિઝમ દેટ વિલ ગીવ ઇકોનોમિક કોમ્પન્સેશન ટુ કન્ટ્રીઝ દેટ રિડ્યુસ ધેર એમિશન ઓફ ગ્રીન હાઉસ ગેસીસ ફ્રોમ ડિફોરેસ્ટેશન ઓર ફોરેસ્ટ ડિગ્રેડેશન એન્ડ રિલેટેડ એક્ટિવિટીઝ. તો રિડ્યુસિંગ એમિશન્સ ફ્રોમ ડિફોરેસ્ટેશન એન્ડ ફોરેસ્ટ ડિગ્રેડેશન, પ્લસ સ્ટેન્ડ્સ ફોર કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ, સસ્ટેનેબલ ફોરેસ્ટ મેનેજમેન્ટ એન્ડ એન્હાન્સમેન્ટ ઓફ ફોરેસ્ટ કાર્બન સ્ટોક્સ. તો આપણે જોયું હતું કે તમારા જે વન છે કે તે કાર્બન સિંક કે કાર્બન ફોરેસ્ટના નામે કે કાર્બન સ્ટોક્સના નામે ઓળખાય છે બીકોઝ ધે પરફોર્મ કાર્બન સિક્વેસ્ટ્રેશન. એ લોકો એટમોસ્ફિયરમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ અને ઓક્સિજન બહાર આપે છે અને કાર્બન ડાયોક્સાઇડ પોતાની અંદર લાંબા સમય સુધી સંગ્રહે છે. આટલા માટે તેમને કાર્બન સ્ટોક્સ કે કાર્બન સિંક્સ કહેવામાં આવે છે. તો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ એ મેજર ગ્રીનહાઉસ ગેસ છે અને તેનું વધારે ને વધારે ફોરેસ્ટ વનીકરણ કરવાથી આપણે તેનું કોન્સન્ટ્રેશન જે વાતાવરણમાં છે તે ઓછું કરી શકીએ છીએ. એટલા માટે આવી કન્ટ્રી બધી જે કરે છે તેમને ફાઇનાન્શિયલ બેનિફિટ, ફાઇનાન્શિયલ કોમ્પન્સેશન કે ઇન્સેન્ટિવ આપવામાં આવે છે, તે મેકેનિઝમને રેડ પ્લસ કહેવાય છે. રિડ્યુસિંગ એમિશન ફ્રોમ આ સેમ જ છે, ઇન્સેન્ટિવ
એઝ અ પોઝિટિવ એલિમેન્ટ એ લોકોને આપવામાં આવે છે અને આવી રીતે એ લોકોને એન્કરેજ કરવામાં આવે છે ટુ રિસ્ટોર ધ લેન્ડ એન્ડ ફોરેસ્ટ. વાય ફોરેસ્ટ આર ઇમ્પોર્ટન્ટ? બિકોઝ ધે સિક્વેસ્ટર, મેં કહ્યું ને, વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લેવાની જે પ્રક્રિયા છે અને તેને સંગ્રહે છે લાંબા ગાળા માટે, તો અહીંયા તમારી ફોરેસ્ટ છે ઇટ ઇઝ એક્ટિંગ એઝ અ કાર્બન સિંક. અને અહીંયા જે પ્રક્રિયા કાર્બન ડાયોક્સાઇડને લેવાની તે પરફોર્મ કરે છે તેને કાર્બન સિક્વેસ્ટ્રેશન કહેવાય છે. ધ અપટેક ઓફ કાર્બન ડાયોક્સાઇડ ડાયરેક્ટલી ફ્રોમ ધ એટમોસ્ફિયર બાય ધ ફોરેસ્ટ એન્ડ ટ્રીઝ ઇઝ નોન એઝ કાર્બન સિક્વેસ્ટ્રેશન. કારણ કે આ વન કાર્બન સિક્વેસ્ટ્રેશન પરફોર્મ કરે છે એટલા માટે તે સારું છે. વનીકરણ તે ડિસીઝને રેગ્યુલેટ કરે છે, તેની ઉપર ઘણા લોકો પોતાના લાઇવલીહુડ માટે, પોતાના જીવન નિર્વાહ માટે તે લોકો ડિપેન્ડ કરે છે ફોરેસ્ટ ઉપર. આવી રીતે તે જોબ અને લોકલ એમ્પ્લોયમેન્ટ, આપણે વાત કરી હતી શિડ્યુલ ટ્રાઇબની, કરેક્ટ? ફોરેસ્ટ રાઇટ એક્ટ હેઠળ આપણે તેમને વનમાં જવાનો અધિકાર આપ્યો છે. સેના માટે? ધે કેન ગો એન્ડ કલેક્ટ ધ માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસ, ઓકે, નોન ટિમ્બર ફોરેસ્ટ પ્રોડ્યુસ, જેમ કે વેક્સ છે, હનીકોમ્સ છે, કુકુન્સ છે, તેંદુ લીવ્સ છે, તો એ બધું કલેક્ટ કરી અને એ લોકો પોતાના ઘર જીવન નિર્વાહ ચલાવે છે. તો લાઇવલીહુડ માટે આ સોશિયલ વેલ્યુ આપણને વન આપે છે. વોટર ફ્લો રેગ્યુલેશન કરે છે, રેઇનફોલ જનરેશન, અને આના સિવાય ઇટ કવર્સ 4 બિલિયન હેક્ટર્સ વર્લ્ડ વાઇડ, ઓકે. એમાંથી 8.3 મિલિયન હેક્ટર પર યર આપણે ફોરેસ્ટ ગુમાવીએ છીએ, વનો ગુમાવીએ છીએ. અપ ટુ 2010 દેર ઇઝ અ નેટ લોસ ઓફ 6.2 મિલિયન હેક્ટર્સ પર યર, ઓકે. તો 70-25% શેર જે છે ડિફોરેસ્ટેશન અને ફોરેસ્ટ ડિગ્રેડેશનમાંથી એ જ શેર છે ગ્લોબલ ગ્રીન હાઉસના એમિશનનો. તો આ બધી પ્રક્રિયાને અટકાવવા માટે આપણે વનીકરણ વધારે ને વધારે કરવું ખૂબ જ જરૂરી છે. અને આ બધો ડેટા તમે લખી અને પેપર ચેકરને મેન્સમાં ઇમ્પ્રેસ કરી શકો, અધરવાઇઝ દેર ઇઝ નો નીડ. બટ ઇફ યુ રિમેમ્બર સચ ડેટા, બટ મેક શ્યોર કે તમે જ્યારે પણ કોઈ ડેટા વાપરો એ એક્યુરેટ અને મોસ્ટલી ગવર્મેન્ટ સોર્સીસમાંથી લીધેલો હોય તો સૌથી સારું, કરેક્ટ? તો ડેટા જ્યારે પણ તમે વાપરો તમારા જસ્ટિફિકેશન માટે, આન્સર રાઇટિંગ માટે, તો ઇટ હેઝ ટુ બી એક્યુરેટ ફ્રોમ ધ ઓથેન્ટિકેટેડ ગવર્મેન્ટ સોર્સીસ, અને તમારો જે ડેટા છે એકદમ કરેક્ટ હોવો જોઈએ. ઇવન પોઈન્ટમાં પણ, ડેસિમલમાં તમે લખો છો, બહુ તમે શ્યોર ના હો તો લખવાનું ટાળો, પણ ખોટા ખોટા ગપ્પા ડેટાને લઈને મારવા નહીં. સાઇટ્સ, નેક્સ્ટ ઇન્ટરનેશનલ કન્વેન્શન આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે. સાઇટ્સ, સાઇટ્સ એટલે કન્વેન્શન ઇન એન્ડેન્જર્ડ ટ્રેડ, કન્વેન્શન ઇન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓફ એન્ડેન્જર્ડ સ્પીશીઝ, ઓકે. સાઇટ્સનું ફૂલ ફોર્મ શું છે? કન્વેન્શન ઇન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓફ એન્ડેન્જર્ડ સ્પીશીઝ, એટલે કે એવા પક્ષીઓ, પ્રાણીઓ કે વનસ્પતિઓ કે જે એન્ડેન્જર્ડ છે અંડર ધ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 ઇન્ડિયામાં, અથવા તો બીજી કોઈ કન્ટ્રીના પોતાના લેજિસ્લેશન પ્રમાણે તેમને શિડ્યુલ 1, 2 કે 3માં મૂકવામાં આવ્યા છે. 4, શિડ્યુલ 1 થી 4માં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેના કોઈ પણ ભાગ કે તે પર્ટિક્યુલર પ્રાણી, પક્ષી કે વનસ્પતિનો તમે કોઈ પણ જાતનો ટ્રેડ, એટલે કે આપણે સામાનનો ટ્રેડ એટલે કે માલ સામાનની હેરફેર તમે કરી ન શકો, ઓકે. તો આવી રીતે આ ટ્રેડ, જેમ કે હાથી છે, હાથીના દાંતની ઇન્ટરનેશનલ માર્કેટમાં બહુ જ મોટી વેલ્યુ હોય છે, અને મોસ્ટલી હાથીનું પોચિંગ કરવામાં આવે છે તેમના દાંત માટે, આઇવરી માટે. પછી તેનો ઉપયોગ સુશોભન માટે ઘરના, કાં તો ઘરેણાં બનાવવા માટે, એમ ખૂબ જ અલગ અલગ જગ્યાએ એનો ઉપયોગ કરવામાં આવે છે. સિમિલરલી વાઘનું ચામડું, ઓકે. તો ચામડાનું જ્યારે માલ સામાનની હેરફેર કરવામાં આવે છે એને ટેક્સીડર્મી કહેવામાં આવે છે. તો આ બધું પ્રોહિબિટ, કંટ્રોલ કરવા માટે આ કન્વેન્શન એ એપેન્ડિક્સ બનાવ્યા છે જુદા જુદા જાતના. આ કન્વેન્શનને વોશિંગ્ટન કન્વેન્શન્સ પણ કહેવામાં આવે છે.
वॉशिंगटन कन्वेंशन. इट इज एन इंटर गवर्नमेंटल अग्रीमेंट एडमिनिस्टर्ड थ्रू यूएनईपी यूनाइटेड नेशन एनवायरमेंट प्रोग्राम हेठ एडमिनिस्टर के मॉनिटर करवामां आवे छे टू एन्श्योर दैट इंटरनेशनल ट्रेड इन स्पेसिमेन्स ऑफ वाइल्ड एनिमल्स एंड प्लांट डज नॉट थ्रेटन देर सर्वाइवल. जेम के चाइनानी अंदर एक स्पेसिफिक डिसीज थी बचवा माटे ए लोकोनी कल्चरल मान्यता छे के वनहोर्न राइनोनू जे स्कल छे एनी अंदर ए लोको दवा पीवे तो ए रोग मटी शके. तो एना माटे इंडिया आसाममां वनहोर्न राइनोनी बहु मोटी पॉप्युलेशन छे तो ए लोकोने बहु पोच करवामां आवे छे बिकॉज ऑफ धीस कल्चरल बिलीफ. कारण के चाइनामां एमना स्कलनी ए लोकोने बहु मोटी प्राइज मळे छे. तो आवो कोई पण इलीगल ट्रेड जयरे परफॉर्म थत हो बे कंट्री वच्चे तो ते ना थाय एनु ध्यान राखवानु काम साइट्स नु छे. 178 पार्टीज छे सिग्नेटरी अने तेमनी कॉन्फरेंस ऑफ पार्टी दर 3 वर्षे थाय छे. तो अराउंड 5600 जेटला स्पीशीज अने एनिमल्स अराउंड 30,000 जेटला स्पीशीज ऑफ प्लांट्स ओके ए लोको साइट्स नी अंदर प्रोटेक्ट थयेला छे अगेन्स्ट ओवर एक्सप्लोइटेशन थ्रू इंटरनेशनल ट्रेड. तो आना माटे अगेन ए लोकोए जे प्राणीओ अने छोड छे तेमने 3 એપેન્ડિક્સમાં વિભાજિત કર્યા છે. એપેન્ડિક્સ 1 છે જે સ્પીશીઝ ધેટ આર થ્રેટન વિથ એક્સટિંક્શન. તે લોકોને અહીંયા સ્પીશીઝ ધેટ આર થ્રેટન વિથ એક્સટિંક્શન એ લોકો એપેન્ડિક્સ 1માં છે. સ્પીશીઝ ધેટ આર નોટ નેસેસરી થ્રેટન વિથ એક્સટિંક્શન બટ મે બીકમ અનલેસ ટ્રેડ ઇઝ સબ્જેક્ટેડ ટુ રેગ્યુલેશન. આ સ્પીશીસ એન્ડેન્જર નથી પણ એવું કરવામાં નહીં આવે તો એમનો ટ્રેડ એટલો બધો થઈ રહ્યો છે. જેમ કે મોરના પીંછાનો હવે પીકોક એ એન્ડેન્જર નથી આપણને ખબર છે. ઇટ ઇઝ લીસ્ટ વલનરેબલ નોટ કન્સર્ન નિયરલી કન્સર્ન કરેક્ટ. પણ એવું કરવામાં ના આવે તો મે બી ઇન ફ્યુચર ધે માઇટ ગો ઇન ધ એન્ડેન્જર કેટેગરી. અને એપેન્ડિક્સ 3 છે સ્પીશીઝ ધેટ આર નોટ થ્રેટન વિથ એક્સટિન્શન બટ એડેડ ટુ ધ લિસ્ટ સિન્સ રિક્વેસ્ટેડ બાય અ મેમ્બર પાર્ટી. કોઈ પર્ટિક્યુલર દેશ દ્વારા રિક્વેસ્ટ કરવામાં આવે કે આને તમે મૂકો તો પછી એને એપેન્ડિક્સ 3માં સમાવેશ કરવામાં આવે છે. તો આ થઈ એપેન્ડિક્સ 1, 2, અને 3. તો ટ્રેડ પરમિટેડ ઓનલી ઇન એક્સેપ્શનલ સર્કમસ્ટન્સીસ. 3% ઓફ ઓલ ધ સ્પીશીસ આર કવર્ડ અંડર એપેન્ડિક્સ 1, 2માં જે છે ટ્રેડ સ્ટ્રિક્ટલી કંટ્રોલ્ડ અને 97% ઓફ ઓલ સ્પીશીસ આર કમિંગ અંડર એપેન્ડિક્સ 2 કેટેગરી. અને એપેન્ડિક્સ 3 રિક્વેસ્ટ ફોર આસિસ્ટન્સ ઇન કંટ્રોલ ઓફ ટ્રેડ ઓફ સ્પીશીસ પ્રોટેક્ટેડ ઇન અ સ્પેસિફિક કન્ટ્રી. તો આ એપેન્ડિક્સ 1, 2, અને 3 છે જેની હેઠળ પ્રાણીઓ પક્ષીઓ અને વનસ્પતિઓનું જે ટ્રેડ છે તેને કંટ્રોલ કરવામાં આવે છે. સાઇટ્સ અને ઇન્ડિયા જોઈએ તો ઇન્ડિયાએ સાઇટની પાર્ટી છે 1976થી. અને ઇન્ડિયામાં બહુ બધા બાયોજોગ્રાફિક ઝોન્સ જોયા હતા ઇન્ડિયાના 10 જેટલા. તો વર્લ્ડવાઇડ જેટલી પણ જુદી જુદી પ્રકારની જોગ્રાફિક સિસ્ટમ જોવા મળે છે ડેઝર્ટ હોય કે બરફ આચ્છાદિત શિખરો હોય કે પ્લેન્સ હોય કે પછી ટાપુઓ હોય તે બધી ઇન્ડિયામાં મોજૂદ છે. તો ઇન્ડિયા જમીનની રીતે જોઈએ તો નાનો પ્રદેશ છે પણ તેમાં બહુ જ જૈવ વિવિધતા આપણને જોવા મળે છે. કારણ કે આપણા એગ્રો ક્લાઇમેટિક ઝોન્સ જે છે ક્લાઇમેટિક ઝોનેશન બાયોજોગ્રાફિક ઝોનેશન છે એ બધી પ્રકારનું છે. ડ્યુ ટુ એક્સ્ટ્રીમ ડાયવર્સિટી ઇન્ડિયા રેકગ્નાઇઝ ઓલ ઓવર 7-8% ઓફ ઓલ ધ સ્પીશીસ. અને 34 ગ્લોબલ બાયોડાયવર્સિટી હોટસ્પોટમાંથી 4 ઇન્ડિયામાં આવ્યા છે. આ આપણે ઓલરેડી ભણ્યા છીએ બાયોડાયવર્સિટીમાં વેસ્ટર્ન ઘાટ સુંદાલેન્ડ હિમાલયા એન્ડ ઇન્ડો બર્મા રિજન. આ 4 આપણા બાયોડાયવર્સિટી હોટસ્પોટ્સ છે. એઝ એન એક્ટિવ સાઇટ્સ પાર્ટી ઇન્ડિયા પ્રોહિબિટ્સ ઇન્ટરનેશનલ ટ્રેડ ઓફ એન્ડેન્જર્ડ વાઇલ્ડ સ્પીશીસ. અને ઇન્ડિયાએ કેટલાક મેજર મૂક્યા છે ટુ કંટ્રોલ ધ થ્રેટ્સ ફ્રોમ ધ ઇન્વેસિવ ઇન્ડિયન સ્પીશીસ. ધીસ ઇઝ ડન બાય રેગ્યુલેટિંગ ધ ટ્રેડ બાય એક્સપોર્ટ સર્ટિફિકેટ એન્ડ ઇમ્પોર્ટ પરમિટ. એટલે તમારે જ્યારે આવા કોઈ પણ સ્પેસિમિન ને લગતા ટ્રેડ કરવા હોય તો યુ નીડ અ સ્પેશિયલ ઇમ્પોર્ટ પરમિટ ફોર ઈચ એન્ડ એવરી. તો કસ્ટમ્સ એક્ટ છે કે પછી વાઇલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ છે એ આવા બધા
વસ્તુઓને ગ્રાસ રૂટ પર ઇમ્પ્લિમેન્ટ કરે છે, રાઈટ? તો આ છે ઇન્ડિયા સાઇટ્સ. હવે સાઇટ્સનું જે સ્ટ્રક્ચર જોઈએ, જેમ કે આપણે જોયું હતું કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ ને એસબીઆઈ ને એ બધું જોયું હતું, UNFCCC માં, પેરિસ ક્લાઇમેટ ડીલમાં. તો એવી રીતે આ લોકોની પણ જે મેઇન ગવર્નિંગ બોડી છે, કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ કહેવામાં આવે છે, COP, તેની હેઠળ એક પ્લાન્ટ કમિટી છે, એક એનિમલ કમિટી છે અને એક સ્ટેન્ડિંગ કમિટી છે. અને આ બધું અંદર આવે છે સાઇટ્સ સેક્રેટેરિયટની, અને એ બધું યુનાઇટેડ નેશન્સના એન્વાયરમેન્ટ પ્રોગ્રામ હેઠળ એડમિનિસ્ટર કરવામાં આવે છે. તો આ એનું ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર છે. સાઇટ્સની કોન્ફરન્સ ઓફ પાર્ટી જોઈએ તો લેટેસ્ટ થઈ હતી 2019, જે ગાંધીનગર ખાતે યોજાઈ હતી. એ લોકો દર 2 થી 3 વર્ષે મળે છે. કોન્ફરન્સ ઓફ પાર્ટી 18 વિચ ટુક પ્લેસ ઇન ઓગસ્ટ 2000 ઓકે ગાંધીનગરમાં CMSની થઈ હતી, સોરી, આની જીનીવા સ્વિટ્ઝર્લેન્ડમાં થઈ હતી. એન્ડ સાઇટ્સ કોન્ફરન્સ 3 ટુક પ્લેસ ઇન ઇન્ડિયા ઇન 1981 ન્યૂ દિલ્હીમાં થઈ હતી 1981માં, રાઈટ? તો ઇન્ડિયાએ કોન્ફરન્સ ઓફ પાર્ટી 2019માં ઇન્ડિયાનું સ્ટેન્ડ શું હતું? તો ઇન્ડિયાએ કહ્યું હતું કે અમારે સ્મૂધ કોટેડ ઓટર અને સ્મોલ ક્લોડ ઓટર, ઇન્ડિયન સ્ટાર ટોર્ટોઇસ, ટોકી ગેકો, વેજ ફિશ અને ઇન્ડિયન રોઝવુડ. આ એક ઝાડ છે, રોઝવુડ મેઇનલી ફર્નિચર મેકિંગમાં યુઝ થતું હોય છે. તો આ ત્રણના ટ્રેડ ઉપર અમારે કંટ્રોલ લાવો છે. એટલે ઇન્ડિયાએ આ 4 કેટેગરીવાળી સ્પીશીસને એપેન્ડિક્સ 3માં મૂકવાની રિક્વેસ્ટ કરી હતી, રાઈટ? તો ઇન્ડિયા વોન્ટ્સ ટુ રિલીઝ 2 ઓટર સ્પીશીસ, સ્ટાર ટોર્ટોઇસ સાઇટ્સ એપેન્ડિક્સ 1 એન્ડ ટોકે ગેકો એન્ડ વેજ ફિશ ઇન સાઇટ એપેન્ડિક્સ 2. ઓકે, તો ઓલરેડી હવે સ્ટાર ટોર્ટોઇસ ઇઝ પાર્ટ ઓફ એપેન્ડિક્સ 1 અને ગેકોને પણ એ લોકોએ એપેન્ડિક્સ 3માં મૂકી દીધી છે. ઓકે, તો આની અંદર જે ટેક્સીડર્મીના લીધે જે ટ્રેડ થતા હતા એને કંટ્રોલ કરવા માટે આવી રીતે એ લોકો રિક્વેસ્ટ મૂકી શકે. નેક્સ્ટ આપણી ઇન્ટરનેશનલ ટ્રીટી છે, કન્વેન્શન ઓન ધ કન્ઝર્વેશન ઓફ માઇગ્રેટરી સ્પીશીસ ઓફ વાઇલ્ડ એનિમલ્સ, CMS, કન્વેન્શન ઓન માઇગ્રેટરી સ્પીશીસ, જેને આપણે બોન કન્વેન્શનના નામે પણ ઓળખીએ છીએ, બોન કન્વેન્શન. ઇન્ટર ગવર્મેન્ટલ ટ્રીટી અંડર ધ એજીસ ઓફ યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. ઇટ એમ્સ ટુ કન્ઝર્વ ટેરેસ્ટ્રીયલ, મરીન એન્ડ એવિયન માઇગ્રેટરી સ્પીશીસ. તો આપણે હોમ રેન્જની ડેફિનેશન જોઈ હતી, જેની અંદર મેં તમને સમજાવ્યું હતું કે ફોર એક્ઝામ્પલ રશિયામાં સર્બિયા જે કોલ્ડ ડેઝર્ટ છે તેની અંદર એક્સ્ટ્રીમ વિન્ટર મંથની અંદર ટેમ્પરેચર એટલું બધું ઓછું હોય છે કે ઘણા બધા જીવો ત્યાં સર્વાઈવ ના કરી શકે. તો ઘણા બધા બર્ડ્સ ઉડીને ઇન્ડિયા બાજુ આવે છે, લાઈક નળ સરોવરમાં આપણે જોઈએ તો શિયાળામાં બહુ બધા માઇગ્રેટરી બર્ડ્સ જોવા મળે છે. તો આ એમની હોમ રેન્જ છે. તો ટુ સર્વાઈવ ઇન અ એક્સ્ટ્રીમ વેધર કન્ડિશન્સ ધે ચેન્જ ધેર હોમ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર ફોર અ સ્પેસિફિક પીરિયડ ઓફ ટાઈમ. પછી એ લોકોને ખ્યાલ જ હોય કે હવે શિયાળો પતી ગયો હશે એટલે પાછા એ લોકો સર્બિયા જતા રહે. ઓકે, તો સર્બિયન ક્રેન લાઈક આમોર ફાલ્કન, પછી બહુ બધી માછલીઓ, એવિયન એટલે કે ઉડતા પક્ષીઓ, જમીનના પક્ષીઓ અને મરાઇન એટલે કે પાણીમાં આવેલા જીવો, તો એ લોકો આવી રીતે તેઓ આવે છે. જેમ કે લેબ્રાડોર કરંટ છે નિયર કેનેડા, તો શું થાય શિયાળામાં, લેબ્રાડોર કરંટ ઇઝ અ કોલ્ડ કરંટ, કોલ્ડ ઓશન કરંટ. તો શિયાળામાં ત્યાં આગળ જે સીનું દરિયાનું ટેમ્પરેચર છે બહુ જ ઠંડુ હોય છે. તો શું થાય અહીંયા કેનેરી કરંટ છે યુરોપ આગળ, જે હોટ કરંટ છે, જે ગરમ પ્રવાહ છે, તો એ લોકો અહીંયા આવી જાય કારણ કે અહીંયા એટમોસ્ફિયર થોડુંક ગરમ વોર્મ હોય છે. તો આવી રીતે એ લોકો અમુક સ્પેસિફિક 2-3 મહિના માટે એક્સ્ટ્રીમ વેધર કન્ડિશનથી બચવા તેમનું ઘર ટેમ્પરરી બદલે છે. તો આ એમની હોમ રેન્જ છે. તો જ્યારે એ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય ત્યારે રસ્તામાં તેમને એક સેફ પેસેજ આપો અને ટુ મેક શ્યોર દેટ દે આર કમિંગ એન્ડ ગોઈંગ બેક સેફલી એમના ઘરે, એટલે લોકો પાછા જઈ શકે, રસ્તામાં તેમનું પોચિંગ ના થાય, કોઈ પણ
ट्रेड के बीजा कारणों थी, तो ए आ कन्वेंशन ऑन माइग्रेटरी स्पीशीज जे इंटरनेशनल कन्वेंशन छे ते आ वस्तुनु ध्यान राखे छे। ओके, तो एम अहीं एमणे पण बे एपेन्डिक्स बनाई छे। एपेन्डिक्स वन छे थ्रेटन स्पीशीज माटे छे, જે સ્પીશીઝ ઉપર અમુક થ્રેટ પરસેપ્શન હોય, લાઈક કે એન્ડેન્જર્ડ હોય, વલનરેબલ હોય, એક્સ ક્રિટિકલી એન્ડેન્જર્ડ હોય, એ લોકોને એપેન્ડિક્સ વનમાં મૂકવામાં આવે। જે એન્ડેન્જર્ડ ના હોય, જેમનું થ્રેટ પરસેપ્શન ઓછો હોય, તેમને એપેન્ડિક્સ ટુમાં મૂકવામાં આવે છે। ધ રોવિંગ લોટ, તો માઇગ્રેટરી સ્પીશીઝ ઇન ઇન્ડિયા એઝ પર કન્વેન્શન ઓફ CMS એપેન્ડિક્સ, અત્યારે આપણે 380 જેટલા બર્ડ, 46 જેટલા મેમલ્સ, 24 જેટલી ફિશ અને 7 જેટલા રેપ્ટાઇલિયન સ્પીશીઝ, એટલે કે ટોટલ 457 સ્પીશીઝ ઓફ માઇગ્રેટરી બર્ડ્સ એન્ડ એક્સેટ્રા ઇઝ કવર્ડ અંડર CMS ઇન્ડિયા। કોન્ફરન્સ ઓફ પાર્ટી જે એની થઈ હતી તે 13માં થઈ હતી, જે લેટેસ્ટ કોન્ફરન્સ ઓફ પાર્ટી થઈ હતી ગાંધીનગરની અંદર થઈ હતી, જે કોન્ફરન્સ ઓફ પાર્ટી 13 હતી, રાઈટ, 2020ની અંદર ફેબ્રુઆરીમાં ઇટ ટુક પ્લેસ, અને એની થીમ હતી માઇગ્રેટરી સ્પીશીઝ કનેક્ટ ધ પ્લેનેટ એન્ડ ટુગેધર વી વેલકમ ધેમ હોમ। એનો માસ્કેટ હતો એ ગીબી હતો, ગીબી સ્ટેન્ડ્સ ફોર ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ। ઓકે, જે રાજસ્થાનનું ગોદાવન છે તે એનું સ્ટેટ એની સ્ટેટ બર્ડ પણ છે, તો ગીબી વોઝ ધ આઇકોન। ઇટ ઇઝ ક્રિટિકલી એન્ડેન્જર સ્પીશીઝ એકોર્ડિંગ ટુ IUCN રેડ રિપોર્ટ એન્ડ હેઝ બીન અકોર્ડેડ ધ હાઈએસ્ટ પ્રોટેક્શન સ્ટેટસ અંડર શેડ્યુલ 1 ઓફ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972 એઝ વેલ। તો અહીંયા તમે જોઈ શકો છો ગીબી ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ, ગોદાવન જે રાજસ્થાનનું સ્ટેટ બર્ડ પણ છે તે માસ્કોટ હતો, અને અહીંયા તમે જુઓ છો કોલમ, જે ધૂલી ચિત્રની સ્ટાઇલ છે સાઉથ ઇન્ડિયાની, એનાથી ઇન્સ્પાયર થઈને લોગો બનાવ્યો હતો। ધ લોગો કોન્ફરન્સ ઓફ પાર્ટી 13 વોઝ ઇન્સ્પાયર્ડ બાય કોલમ, અ ટ્રેડિશનલ આર્ટ ફોર્મ ઇન ઇન્ડિયા યુઝ ટુ ડેપિક કી માઇગ્રેટરી સ્પીશીઝ ઇન ઇન્ડિયા લાઈક અમુર ફાલ્કન એન્ડ મરાઇન ટર્ટલ્સ। ઇટ હાઇલાઇટેડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ઇકોલોજીકલ કનેક્ટિવિટી ટુ બેટર ફોર ધ બેટર પ્રોટેક્શન ઓફ માઇગ્રેટરી વાઇલ્ડ લાઈફ એન્ડ ધેર હેબિટાટ્સ। ઓકે, તો આ એના આઉટકમ હતા, ગ્લોબલ બાયોડાયવર્સિટી ફ્રેમવર્ક બનાવ્યું હતું એમણે, અને એ સિવાય ઇન્ડિયાએ રિક્વેસ્ટ કરી હતી 3 સ્પીશીઝને અહીંયા મૂકવા માટે એપેન્ડિક્સ 2માં, જેની અંદર એશિયન એલિફન્ટ, બેંગાલ ફ્લોરિકન અને ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ આ 3 સ્પીશીઝને અહીંયા મૂકવામાં આવી હતી। તો આ હતી કોન્ફરન્સ ઓફ પાર્ટી 13। તો અહીંયા આપણે આપણું ઇન્ટરનેશનલ કન્વેન્શનનું આપણો જે આજનો લેક્ચર છે તેને સમાપ્ત કરીએ છીએ, અને અહીંયા આપણે બહુ ઇમ્પોર્ટન્ટ એવા તમારા ઇન્ટરનેશનલ કન્વેન્શન્સ ડિસ્કસ કરવાનો ટ્રાય કર્યો ફ્રોમ યોર મેઇન્સ પર્સપેક્ટિવ, જ્યાં જ્યાં જેવા જેવા ક્વેશ્ચન પૂછાય એવા લાગ્યા તે પણ આપણે ડિસ્કસ કર્યા, તેને લખવાની ઢબની પણ થોડી ઘણી આપણે રજૂઆત અહીંયા કરી છે। આઈ હોપ ધીસ લેક્ચર વુડ સર્ટેનલી એડ વેલ્યુઝ ટુ યોર મેઇન્સ રાઇટિંગ, એન્ડ થેન્ક યુ for joining me on the online platform of Prajasu Foundation. Please take benefit of the particular GS3 જે અમે એક એડવર્ટાઇઝમેન્ટ આજે મેં બતાવી હતી, 9999માં એક પેકેજ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે ફ્રોમ ધ પ્રાજસ્વ ફાઉન્ડેશન, વિચ વિલ કવર યોર જનરલ સ્ટડી પેપર 3 ઓફ RFO મીન્સ એન્ટાયરલી। ઓકે, તો પ્લીઝ ટેક પાર્ટ ઇન ઇટ, એન્ડ થેન્ક યુ, એન્ડ See you again. Wish you all the best for your mains preparation.